માં જોયું કઈ હતી તો કે આપણે આગળ 61 થી 70 સુધીની સંખ્યા શીખ્યા, તો હવે આજે આપણે 71 થી 80 સુધીની સંખ્યા શીખીશું. તો તમને અહીંયા 10 10 ના 7 જૂથ આપેલા છે, તો 10 ના 7 જૂથ એટલે શું થાય આપણે આગળના વિડિયોમાં શીખ્યા હતા કે 6 ના કેટલા જૂથ હતા, 10 ના 6 જૂથ હતા, તો 6 10 એ રીતે આવે છે. 10 ના 7 જૂથ એટલે શું થાય, 7 10 શું થાય, 7 10. અને એકમમાં આપણે બદલાશે, તો તમને અહીંયા એક એકમ આપ્યો છે તો તેને શું કહેવાય, એક એકમ. તો બોલાય શું કે 7 દશક અને એક એકમ, તો કહેવાય સાતરે એકડે 71. શું કહેવાય, સાતરે એકડે 71. તો 7 દશક અને એક એકમ. ચલો તો હવે આપણે આવી રીતે 80 સુધીની સંખ્યા શીખવાની છે. તો 71 લખતા તમને શબ્દમાં ને અંકમાં આવડે. ચલો હવે છે તેવી જ રીતે 10 10 ના 7 જૂથ છે તો તેને શું કહેવાય, 7 દશક અને એકમ બદલાશે. તો અહીંયા એકમ તમને 1 અને 2 શું આપે છે, 2 એકમ. તો લખવાનું શું, 2 એકમ. તો સાતરે બગડે બોતે, શું લખાય, સાતરે બગડે બોતે. તો 7 દશક અને 2 એકમ. ચલો એવી રીતે હવે જોશું આગળ. હવે 7 દશક અને તમને એકમમાં જો 1 2 અને 3 શું આપ્યા છે, 1 2 અને 3, તો અહીં લખાય શું, 3 એકમ. તો સાતરે તગડે તોતેર, શું કહેવાય, સાતરે તગડે તોતેર. શબ્દમાં તોતેર અને અંકમાં સાતરે તગડે તોતેર. ચલો હવે પછી છે કે 7 દશક છે અને 4 એકમ, 1 2 3 અને 4, તો કેટલા થાય, 4 એકમ. તો 7 3 4 શું થાય, 74. સાતરે ચોપડે શું થાય, 74. 7 દશક અને 4 એકમ. પછી છે એકમમાં 5, 1 2 3 4 અને 5, કેટલા છે, 5, તો લખાય 5 એકમ. અને અંકમાં સાતરે પાંચડે, શબ્દમાં બોલાય તો સાતરે પાછળ 74. કઈ રીતે લખાશે, પછી છે તો શબ્દમાં શું કહેવાય, સાતરે પાછળ ને કે 75. પછી છે 6 એકમ, 1 2 3 4 5 અને 6, તો 6 એકમ. અને 7 દશક છે, 10 ના 7 જૂથ એટલે 7 દશક, 7 દશક અને 6 એકમ. તો 7 3 6 76 લખાશે, 7 3 6 76. તો આ શું, 7 3 6 76. ચલો પછી છે એકમમાં 7 છે, 1 2 3 4 5 6 અને 7, તો 7 એકમ. અને 10 ના 7 જૂથ એટલે 7 દશક છે અને 7
એકમ
છ એકમ છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, થાય છે લખવાનું છ એકમ. તો સાતડે છગડે છ તે, શું થાય સાતડે છગડે છ તે. પછી છે કે દસ ના સાત જૂથ એટલે સાત દસ લખવાનું અહીંયા, અને એકમમાં બે લીધા છે એક અને બે, તો શું લખવાનું અહીંયા બે એકમ. તો સંખ્યા થઈ થઈ સાતડે બગડે બો તે. પછી છે સાત દસ અને એકમ બદલાશે, તો એકમમાં તમને અહીંયા ત્રણ આપ્યા છે એક બે અને ત્રણ, તો લખાય છે સાત ત્રણ એકમ. સાત દસ તો સાત દસ અને ત્રણ એકમ એટલે સાતડે તગડે તો તે. તો આ શું હતું આપણે કે એકમ અને દશક ગણીને લખવાનું અને કઈ સંખ્યા થાય છે તે લખ્યું. તમને હવે આવું જોઈએ કે પ્રશ્ન નંબર એકમાં શું હતું. તો તમને હવે આ રીતે એકત્રીસ સુધી સંખ્યા શબ્દમાં લખતા આવડે. થેન્ક યુ.